આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે મોરબીમાં જિલ્લા ભાજપના માર્ગદર્શન હેઠળ નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સાથે મોરબી પાલિકા પર વાંકાનેર પાલિકાની 28, મોરબી જિલ્લા પંચાયતની 24 અને પાંચેય તાલુકા પંચાયતની 78 બેઠકો મળી કુલ 182 સીટ ઉપર મોરબી જિલ્લામાં ચૂંટણી યોજાનાર છે. ત્યારે પક્ષના ઉમેદવારો નક્કી કરવા માટે પ્રદેશ ભાજપના પ્રમુખ તરફથી મળેલી સૂચના મુજબ મોરબી જિલ્લાના પ્રમુખ બિપિનભાઈ દવેના માર્ગદર્શન હેઠળ પાંચેય તાલુકા અને પાલિકા માટે નિરીક્ષકોની ટીમ તૈયાર કરવામાં આવી હતી. અપેક્ષિત કાર્યકર્તાઓને સાંભળીને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને મોરબી શહેરમાં પાલિકાની બેઠકો માટે મંગળવારે 8 વાગ્યે હરફોલે હોલ ખાતે હિરેન પરીખ, પ્રભુભાઈ કામરિયા, ઉર્વશીબેન પંડ્યા, વાંકાનેર પાલિકાની બેઠકો માટે મંગળવારે લોહાણા સમાજની વાડી ખાતે 10:15 કલાકે પ્રદીપવાળા, ચંદુભાઈ હુબલ, દેવિકાબેન મહેતા, વાંકાનેર તાલુકા માટે કાળીદાર હનુમાન મંદિરે 9:30 વાગ્યાથી બિપિન દવે, જ્યોતિસિંહ જાડેજા, મંજુલાબેન દેત્રોજા, માળિયામીના તાલુકા માટે સર્કિટ હાઉસ ખાતે બપોરે 2 કલાકે લાખાભાઈ ઝારિયા, કેશુભાઈ રયાણી, સંગીતાબેન વોરા તથા મોરબી તાલુકા માટે ભગવતી હોલ ખાતે 8 વાગે ઘનશ્યામ ગોહિલ, વિનુ કટારિયા અને હંસાબેન ઠાકર તથા ટંકારા તાલુકા માટે પ્રભુચરણ આશ્રમમાં 9:30 કલાકે શિવલાલ ઓગણજી, યુસુફ સેસરિયા અને રંજનબેન ભાયાણી દ્વારા સેન્સ લેવામાં આવશે. તો હળવદ તાલુકા માટે બુધવારે 9:30 વાગે માર્કેટિંગ યાર્ડ ખાતે જેવી જેસવાણી, ગોપાલ અટડવા અને હંસાબેન પારધી દ્વારા સેન્સ લેવામાં આવી હતી. રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી.